દિવ્યાંગ ન્યૂઝ ચેનલમાં હું મહેશ સુગડિયા આપનું હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, ઘણી બધી એવી હાસ્યની વાતો લઈને આપણી સમક્ષ આજે વહેલી સવારે આવ્યો છું આપને હસાવવા માટે. એક સરસ મજાના કવિતામાં લખ્યું છે કે કદાચ તમને રોવાનું મન થાય તો તમે તમારા અધ્યમ કૃત્ય પર રડજો, કદાચ તમને જોવાનું મન થાય તો તમે કેવા છો તે જોજો, કદાચ તમને હસવાનું મન થાય તો લોકોને ગમે એવું હાસ્ય કરજો, કદાચ તમને બોલવાનું મન થાય તો મીઠી અને હિતકારી ભાષા બોલજો, કદાચ તમને ફેંકવાનું મન થાય તો તમારામાં રહેલા અવગુણને ફેંકજો, કદાચ તમને ગ્રહણ કરવાનું મન થાય તો તમારામાં રહેલા ગુણને ગ્રહણ કરજો. ડરો તો પાપથી ડરજો, દૂર રહો તો દુર્જનથી રહેજો, અને કદાચ તમને તરવાનું મન થાય ને તો આ સંસાર રૂપી સાગરને તરજો મિત્રો. હે, કારણ કે માણસને અંતે તો ઈ જ છે ને, પોતાનું જીવન સુધારવું. વિચાર કરો કે આ અત્યારે માણસ પ્રેમ વસ્તુ છે એ આવ નાબૂદ થઈ ગયું, આવ ભૂલી ગયો છે. હે, ઘરમાં પ્રેમ નથી રહ્યો, પ્રેમ ભર્યું વર્તન નથી રહ્યું, પ્રેમ ભર્યું વાતાવરણ નથી રહ્યું, પ્રેમ શબ્દ આખો નાબૂદ થઈ ગયો. એટલે પ્રેમ કોને કહેવાય? એટલે પ્રેમ વસ્તુ મિત્રો કે ગલત છે. પ્રેમને સમજવો બહુ અઘરો, અઢી અક્ષરના હરેક શબ્દ એવા છે કે માણસને સમજાણા નહીં, અને સમજાણા એના ઇતિહાસ લખાણા તમે જો. અઢી અક્ષરના હરેક, ત્યાગ, કર્મ, ધર્મ, પ્રેમ, આ બધા બધામાં અઢી અક્ષર આવે. એ જગનારા સમજાય નહીં, આપણી ખોપરીમાં ઉતરે નહીં. અને જેને જેને આ શબ્દોને ખોપરીમાં ઉતર્યા ને એના એના ઇતિહાસ લખાઈ ગયા, લોકો એને યાદ કરવા માંડ્યા. વિચાર કરો કે રાધા અને કૃષ્ણનો પ્રેમ કેવો હતો. હે, હરેક વસ્તુમાં આપણે જ્યારે પ્રેમ શબ્દ આવે એટલે પેલું આખો પ્રસંગ રાધા કૃષ્ણનો યાદ આવે, કૃષ્ણ મીરાનો યાદ આવે. હે, પણ પ્રેમ વસ્તુ અલગ છે. કે જુના ગઢની અંદર નરસિંહ મહેતામ કરતાલ વગાડતો હોય અને અખિલ બ્રહ્માંડના નાથની કરતાલ સાંભળવા આવવું પડતું હોય તો આ એક ભગવાન અને એક ભક્તનો પ્રેમ છે. મેવાડની અંદર મીરા પગમાં ઘૂંઘરું પાડી નાચતી હોય અને ઝેરના કટોરા પીવા એ કૃષ્ણને મેવાડની અંદર ધક્કો ખાવો પડતો હોય તો આ એક ભગવાન અને એક ભક્તનો પ્રેમ છે. હે, એ ગોરા કુંભારના નિમાણામાં બિલાડીના બચ્ચા છે એ આમ હળકતા હળકતા હોય અને એને યાદ આવે કે આની અંદર બિલાડીના બચ્ચા છે અને એ અખિલ બ્રહ્માંડને આમ પ્રાર્થના કરે અને એ બિલાડીના બચ્ચાને ઠેડ ઉપરથી ભગવાનને ધક્કો ખાવો પડતો હોય ને એને ઉગારવા પડતા હોય તો આ એક ભગવાન અને એક ભક્તનો પ્રેમ છે મિત્ર. પ્રેમમાં સમર્પણ છે, આને પ્રેમ કહેવાય. બાકી અત્યારે અહીંયા પ્રેમ જેવો નહીં હોય. હા, ખારી સિંગ ખાતા હોય પ્રેમ થઈ જાય એને પ્રેમ ન કહેવાય. પાણીપુરી લાડીએ બેઠા હોય નજરો મળી જાય એ એવા પ્રેમ નહીં. એકવાર જમના નદીના કાંઠે રાધાજી ચિત્ર બનાવતા હતા. હા, પ્રેમ શું છે એ તમને આ પ્રસંગની અંદર વર્ણવું છું કે રાધાજી ચિત્ર બનાવતા હતા અને ઉદ્ધવજી એનો રથ લઈને આવ્યા અને ઉદ્ધવજી ત્યાંથી પસાર થયા અને જોયું રાધા કે ચિત્ર બનાવે છે એટલે રથને ઉભો રાખ્યો એને, રથ માંથી હેઠા ઉતરી અને રાધા તરફ ગયા અને ઉભા રહી અને એટલું કીધું કે રાધા, એ રાધા. પણ રાધાજી ચિત્રની અંદર એટલા બધા મશગુલ થઈ ગયા હતા કે ઉદ્ધવજી જે બોલે ને એનો અવાજ એને કાનમાં સંભળાણો નહીં, એ તો પોતાના ચિત્રમાં એટલા બધા મશગુલ બની ગયા હતા. ફરી વાર ઉદ્ધવે કીધું કે રાધા, એ રાધા, હું તમને કહું છું. ત્યારે બરોબર રાધાના કાને એ શબ્દ પડ્યા અને એને પાછળ જોયું, ઓ ઉદ્ધવ તમે, આવો આવો ઉદ્ધવ, કઈ કામ મારું? ત્યારે ઉદ્ધવે જવાબ દીધો કે ના રાધા, હું અહીંથી પસાર થયો હતો અને મેં તમને જોયા એટલે હું અહીં ઉભો રહ્યો, પણ આ જમના નદીના કાંઠે તમે શું આ ચિત્ર શું બનાવો છો? ત્યારે રાધાએ એને જવાબ આપ્યો તો ગોધવ, હું મારા માધવનું ચિત્ર બનાવું છું. કેમ? તો કે હા,
બરોબર ઈ ચિત્ર ને ઉદ્ધવે જોયું અને પછી રાધાને કીધું કે રાધા, તમે જે ચિત્ર બનાવ્યું ને એ તો મને ખબર છે, તમે જે માધવ નું ચિત્ર બનાવ્યું એ મને ખબર છે, પણ એમાં તમારા ચિત્ર ની અંદર ભૂલ છે એ તમને ખબર છે. અને ત્યારે રાધાએ કીધું કે ઉદ્ધવ શું ભૂલ છે મારી? અને ત્યારે ઉદ્ધવે એ જમદા નદીના કાંઠે રાધાને જવાબ આપ્યો હતો, રાધાજી તમે જે માધવ નું ચિત્ર બનાવ્યું ને એ મને ખબર છે, પણ એમાં એક ભૂલ છે. તો કે શું ભૂલ છે? તો કે સાંભળો રાધા, તમે જે ચિત્ર બનાવ્યું ને એ ચિત્રની અંદર તમે કૃષ્ણના પગ દોરતા, કાનાના પગ દોરતા ભૂલી ગયા છો. અને ત્યારે એ જમના નદીના કાંઠે એ રાધાએ ઊભા ઊભા એ ઉદ્ધવને જવાબ આપ્યો હતો કે હે ઉદ્ધવ, જે મેં ચિત્ર દોર્યું એ તો એમાં મને ખબર છે કે મેં કૃષ્ણના પગ નથી દોર્યા, પણ શું કામ પગ નથી દોર્યા એ તમને ખબર છે? અને ત્યારે ઉદ્ધવે કીધું કે ના. તો કે સાંભળો ઉદ્ધવ, મેં કાનાનું ચિત્ર બનાવ્યું ને એમાં પગ એટલા માટે નથી દોર્યા કે જો હું પગ દોરો ને તો કાનો પાછો આ ગોકુળ મૂકી મથુરા ભાગી જાય, એટલા માટે મેં એના પગ નથી દોર્યા. ઉદ્ધવ, આને પ્રેમ કહેવાય. પ્રેમમાં સમર્પણ છે. અત્યારના પ્રેમ જેવો ને, અત્યારનો પ્રેમ તો હાથ વારમાં પૂરો થઈ જાય ભાઈ. જે પાણીપુરી ખાતા નજર મળી હોય એમાં એમાં કઈ ઝાઝા દિવસો ન હોય. હા, અત્યારનો પ્રેમ કેવો થઈ ગયો કબીર? સોમવારે સામા મળ્યા, મંગળવારે મોબાઈલ કર્યો, બુધવારે બગીચામાં ગયા, ગુરુવારે ગામડે લઈ આવ્યા, શુક્રવારે સંસાર માંડ્યો, શનિવારે શંકા પડી, રવિવારે રજા આપી દીધી. આતવારમાં પ્રેમ થતો. હા, અત્યારે શાયરી લોકો બોલે છે પણ શાયરી પ્રમાણે કઈ હોતું જ નથી થયું. હમણાં તો એક બે કપલ બગીચાની અંદર ગયા અને ઓલો એના ખોળામાં માથું રાખીને શાયરી ઉપર શાયરી બોલે. વાળ હતા લાંબા એને આમ આદતો જાય. પછી જાની મન તેરી ઝુલ્ફો કે સાથ મુજે ખેલના હે, તો ઓલી કાઢીને આપી દીધી કે રેમા કે બફુલ લગી રેમા કે તમ તારે હાઉ ટકે સતી બોલો. હા, બે જણા તો પ્રેમ એવો કરી ગયા, એવો પ્રેમ પર ગયા, અંદરો અંદર ડૂબી ગયેલા. ઓ પ્રેમમાં ટેકરા ઉપર ભેગા થયા. એ કે ગામ આપણને જીવવા નહીં દે, હવે આપણે મરીને આપણા પ્રેમને અમર રાખવો છે. તો એ લોકો શું કરવું પડશે કે આપણે બે હાથ પકડીને આ ટેકરા ઉપરથી ધુબાકો મારવી મરી જાવ, એટલે આખી જિંદગી આ દુનિયા આપણને યાદ કરશે કે બે પ્રેમીઓ અહીંથી ધુબાકો મારીને પોતાનું જીવન આપી દીધું. તો બે છોકરા છોકરીએ નક્કી કર્યો, હાથ પકડ્યા બેએ, અને ઓલાએ કીધું છેલ્લા શ્વાસે આપણે બે એકબીજાની હામું જોઈ લેવી અને ધુબાકો મારી જવો. એટલો પ્રેમમાં આમ અતોપત લોતપોત થઈ ગયેલા બે. હાથ પકડ્યો બે અને ટેકરા ઉપર ઉભા રહ્યા. ઓલા છોકરાએ કીધું હું એક બેન ત્રણ કહું ને એટલે ધુબકો મારવાનો. તો ઓલી કે વાંધો ને. ટેકરા ઉપર ઉભા રહીને છોકરાએ કીધું એક બે ને ત્રણ કીધું ને, તો છોકરો તો ગયો બફંગ કરતો હેઠો. અધવૈશ્ય પૂગ્યો ને તો ન્યાથી એને પાછું વાળું જોયું. ઓલી ઉપર ને ઉફી રહી, તો ઓલો ન્યાથી રાડ્યું નાખી કે પડ પડ. તો ઓલી કે અહીંથી થોડું હેઠું ભરાય કે હાથ પગ ભાંગી જાય અને અમે પડવી નહીં, અમે પાડવી. આ તું ત્રીજો છો આઈથી. આને પ્રેમ કહેવાય? પણ ઓલો છોકરો કઈ જેવો તેવો નતો. ઈ મારો દીકરો ઉત્સાહ નો દીકરો હતો, પેરાશૂટ લઈને આવ્યો હતો. પાંચથી સત્રીને કીરો આમ થી લાંબુ પેરાશૂટ ખોલીને પાછો ઉપડી આવ્યો. એ કે મને ખબર હતી તું અધવૈશ્ય બદલી જવાની છે, મારી તૈયારી કરીને આવી. આને પ્રેમ ન કહેવાય. પ્રેમમાં તો આપવું. આપણી ગામડાની સંસ્કૃતિ હતી મિત્રો, પ્રેમથી ભરેલી હતી. કે ગામમાં વસ્તી નાની હોય ઘેરે ઘેરે જ્ઞાની હોય. તમે જોજો ગામડાની સંસ્કૃતિ કેવી. કે ગામમાં વસ્તી નાની હોય ઘેરે ઘેરે જ્ઞાની હોય, વહુને સાસુ ગમતા હોય, ભેળા બેહી જમતા હોય, ભૂલ થાય તો નમતા હોય, છોકરા ખોળામાં રમતા હોય, આવી માની મમતા હોય. અને આપણે શહેરમાં આવવાની પરિસ્થિતિ કેવી થઈ ગઈ. હા, શહેરમાં વસ્તી મોટી હોય દાન તેની ખોટી હોય. શહેરમાં વસ્તી મોટી હોય દાન તેની ખોટી હોય. ફિલ્મ ના બધી ફોટા હોય, ધુમાડા ના ગોટા હોય, ઘેરે ઘેરે ગંદવાડ હોય, ચારે બાજુ મંદવાડ હોય, ડોક્ટરો તાજા માજા હોય. શું કામ? એ તો દર્દી ના રૂપિયે રાજા હોય. હા, એને કઈ લેવા નહીં. એ ત્યાંથી દવા લખી દી. હા, ડોક્ટર બહુ જબરજસ્ત હું. હા, એમાં આપણે સુરત ના ડોક્ટર. હા હા હા, ભૂકા કાઢી નાખે. એક જગ્યાએ તો બોર્ડ માર્યું હતું, મને થોડું ઘણું શું છે
ઝાડા જેવું થઈ ગયું ને, તો હું વળી ડોક્ટર ને બતાવવા ગયો. મેં કીધું આપડે બતાવી દેવી ને ડોક્ટર ને આ તબિયત બગડી ગઈ, ઝાડા થઈ ગયા. દવાખાના બતાવવા ગયો, ત્યાં બોડીઓ માર્યું હતું, તમારું જે કઈ દર્દ છે એ મોબાઈલ ની ભાષામાં રજૂ કરો, હું મોબાઈલ પ્રેમી છું. હું વિચારી ગયો મારો વારો આવ્યો, બંધુ તમારી જે કઈ રજૂઆત છે એ મોબાઈલ ની ભાષામાં કરવાની, તો મને કે કરો શું તકલીફ છે. એટલે મેં અરૂપ નારાયણ સાહેબ ને કીધું, મેં કીધું સાહેબ આઉટ ગોઈંગ ફ્રી થયું. મને કે મિસ કોલ કેવા આવે છે? રિંગટોન વાગે છે ને એની આરે થોડું થોડું બેલેન્સ ઉઠવા મળ્યું છે. બોલો કેમ ભૂગો આને? સુરત ના ડોક્ટર તો બહુ અદભુત છે મિત્રો. હા, આપણે એમ લાગે ડોક્ટર છે કે ડોગ કટર છે. આવ્યો નથી વાઇટો નથી, આવ્યો નથી વાઇટો. મજા છે હો. હા, સમજો ડોક્ટર હોય એની 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 ઘરવાળી પાછી લેબોરેટરી કરતી હોય, અને હાડુભાઈ છે એ મેડિકલ નાખીને બેઠો હોય, એટલે રૂપિયો ક્યાંય બહાર જ ન જાય. હા, નાની નાની વાતમાંથી આપણને આયુષ્ય મળે. એક જગ્યાએ દાંત ના ડોક્ટર નું દવા ખાધું. હવે એની ત્યાં એવો દર્દી આવ્યો, તેને એક બીજા ડોક્ટર ની સમય લીધો, ન્યાય એને વાત કરી કે મારી ત્યાં એક એવો દર્દી આવ્યો, આજે અમારા 30 વર્ષ પૂરા થયા આવો મેં એક દર્દી નો જોયો. તો બીજા ડોક્ટરે કીધું કેવો દર્દી હતો? કે મારી ત્યાં આવ્યો, મને એને એમ કીધું કે દાઢ બહુ દુખે છે. એટલે મેં એને કીધું કે ભાઈ દાઢ દુખતી હોય તો દાઢ કઢાવવી પડે. તો એને મને પૂછ્યું કેટલા રૂપિયા થાય? એટલે મેં એને કીધું દાઢ કઢાવવાના 500 રૂપિયા થાય. તો એણે મને કીધું કે સાહેબ એટલું બધું મોંઘું કેમ? એટલે મેં એને સમજાવ્યો કે ભાઈ દાઢ કાઢવી હોય એમાં ઇન્જેક્શન મારવું પડે અને બેરું કરવું પડે પછી દાઢ નીકળે. તો મારું દીકરું ઉભો થઈને મને કે વગર ઇન્જેક્શન કાઢવી હોય તો? મેં કીધું તો 150 રૂપિયા પતી જાય. એને મને કીધું કે કાઈ નહીં, ઇન્જેક્શન નથી મારું, વગર ઇન્જેક્શન ને કાઢી દો. મેં એને કીધું ભાઈ વગર ઇન્જેક્શન ને તું સહન ન કરી, એક રાડ બોલી જાય, આ તો દાઢ કાઢવાની છે, બીજું તો કઈ નથી, એમાં જીવતી દાઢ એટલે તારી રાડ બોલી જાય. તો એને મને કીધું કે ઇન્જેક્શન મારવાનું જ નથી આપણે, એમનેમ દાઢ કાઢી દો. તો મેં એને કીધું કાંઈ લખી દે, કાંઈ પણ થાય ની જવાબદારી તારી. એને સહી કરી દીધી અને મેં ચીપ્યું લઈને દાઢ કાઢી લીધી. માણસે ઉકારો ન કર્યો. બોલો, હું વિચારમાં પડ્યો કે આવો દર્દી નથી આવ્યો, ઇન્જેક્શન માર્યા વિના દાઢ કાઢી ગયો અને કઈ ઉકારો ન કર્યો. ત્યાંથી એક ડોક્ટર ઉભો જોઈ કે એ બોલો લાલ કલર નો જભો પહેર્યો હતો, થોડોક જાડો એવો હતો, ચશ્મા પહેર્યા હતા, ઈ નહીં ને? તો ડોક્ટર કે હા ઈ જ હતો. એ કે તું કેમ ઓળે? એ કે હવારે મારી પાસે આવ્યો હતો અને મેં એને ઇન્જેક્શન મારીને 10 મિનિટ બારું બેહવાનું કીધું. બોલો, ઇન્જેક્શન ન્યા મરી એ પણ દાઢ વળા ડોક્ટર પાસે કઢી આવ્યો. આ મોંઘવારી નડે હે, ડોક્ટર ના ગાળિયા કરી નાખે. હા, આ આજે તો ગમે ત્યાંથી મળી જાય આપણે જસ્ટી એવી હોવી જોઈએ. આ તો આ તો મિત્રો અલબેલું સિટી, મેં ઘણી ફેરું વાત કરું ને કાર્યક્રમમાં કે સુરત શહેર તો અનોખું સિટી છે. કે તાપી નદી ના પાણી જેથી સુરતમાં ફરશે, તડમાળ ના બિલ્ડિંગ તેથી પાણીમાં તરશે, ગાળા ટાઈપ ના મકાનો ના ભાવ વધશે તેથી લોકો ફ્લેટમાં ઘર કરશે, વરાછા વિસ્તારમાં મોંઘા ભાવે મકાન વેચા હે, કાઠિયાવાડી છે વરાછા છોડી દે ભેગા થાય, તેથી ખેડૂતના દીકરા ખેતી કરશે, તેથી માલિયાઓ હીરા પહેરશે, શેરીએ શેરીએ એમ્બ્રોઇડરીના ખાતાઓ થાય, એના કાપડો મિની બજારમાં સસ્તા ભાવે જાહે, તેથી ગોધરાની મામીઓ હાડી પહેરીને રખડશે, તેથી કાસડિયાઓ પેન્ટ પહેરશે, વાંઢા છે નાચ જોયા વગરના પવનશે, માંડવે મીઠા ગીત નહીં ગવાય, રૂપિયાથી લગ્ન થાય, જામિયા વિનાની જાનું જાય. હા, અત્યારે જાવાય મીડી. તમે વિચાર કરો, પેલા લગ્ન થતા એમાં કેવડી તો જાન જાતી અને કેવા સરસ મજાના ગીત ગવાતા, હવે એ માઇનું કઈ રહ્યું નહીં. રવિવારે લગ્ન, ચોમાસું હોય તો ચોમાસામાં લગ્ન, શિયાળા હોય તો શિયાળામાં લગ્ન, નો જાનૈયા નો જાનડીયો કઈ નહીં લેવા દેવા, એમને 500 જણા જઈને લગ્ન કરીને વિયા.
આપણો આપણો મૂળ ધંધો આ હીરાનું ને, તો જેવો વ્યવસાય ને એવા આપણા વિચારો થઈ ગયા. હા, આપણે હીરાની ધન અંદર બિઝનેસ ની અંદર આપણે પેરેટી પાડતા. પેરેટી શું કહેવાય? એ એક અંગ્રેજી નામ છે, એસોટ. એ અંગ્રેજી નામ છે, પણ એસોટ નું હાવ ગુજરાતી કરું તમને સમજાય એવું, કે ગામડાની અંદર આપણે જે બેન દીકરીઓ દવણા કરતી, એમાંથી ઘઉં પૂતળિયા, ઘઉં હોય એમાંથી પૂતળિયા વીણે, પછી કાકરા વીણીને સાઈડમાં, આને એસોટ કહેવાય. એવું હીરાની અંદર એસોટ કરવાનું આવે, કે હારી હારી પેરેટી હોય એ પાડવાની હોય, એસઆઈ વન, એસઆઈ પેરેટી, એસઆઈ ટુ પેરેટી. તો એ બધું આપણે આપણા મગજની અંદર લગ્ન જીવનમાં કરી નાખ્યું. વિચાર કરો, હારા દીકરાને આપણે આયા, હારી છોકરીઓ હારે પહોંચાવી. બાર પાસ હોય તો બાર પાસ વાળા જ પહોંચાવી, ડોક્ટર હોય તો લેબોરેટરી વાળા જ ગોતે, એન્જિનિયર તો એન્જિનિયર જ, ડિગ્રી ફરક ન થવા દે. હારા હારા દીકરાને આયા પહોંચાવી, હાવ નાસ નંબર ને જીરમ ને કપસાન કોટેડ નીકળે ને વાપી ને વલસાડ ને ચીખલી ન્યાજી ને પહોંચાવી, પેરેટી પાડવી આપણે આમાં. કારણ કે આપણે મૂળી હીરાના ધંધામાં પેરેટી પાડતા, એસઆઈ વન ની પેરેટી આ બાજુ, એસઆઈ વન ટુ ની પેરેટી આ બાજુ, વીવીએસ વન ની પેરેટી આ બાજુ, પછી એમાં નાસ નંબર ને જેમ કપસા કોટેડ નીકળે તેને સાઈડમાં. એ લગ્ન જીવન ની અંદર એવું કરીને છે. હા, અને હું તો મારી ઉંમર ના હોય ઘણા છોકરાઓને કહું કે 20 વર્ષે વારો આવે તો હા પાડી દેવાની, 30 વર્ષે વારો આવે તો હા પાડી દેવાની, 40 વર્ષે વારો આવે તો હા પાડી દેવાની, પછી 50 જાય તો રાહ નહીં જોવાની. હા, એક ભાઈ મારી પાસે એમ કે 50 જાય તો હું કરવાનું? મેં કઈ નહીં, એને સાઈન મારીને કાસો મૂકી દેવાનો. એ બને એમ જ નથી. હા, કારણ કે 50 જાય પછી એમાં શું જોવું હોય? 50 વર્ષ પૂરા થાય, હા, એમાં ઘણા ઘણા હારા એસોટિયા હોય તો ભાઈ 50 વર્ષ જાય તો એમાં એસોટ કરે. પણ સરસ મજાનો આપ સૌએ મને સાંભળ્યો, એ બદલ આપનો ખૂબ ખૂબ આભાર.